મહીસાગર જિલ્લામાં વહેલી સવારથી માવઠાનો માર સહન કરવાનો વારો આવ્યો. લુણાવાડા, બાલાસિનોર, સાથે કડાણા, ખાનપુરમાં માવઠું પડ્યું તો સંતરામપુર, વીરપુર સહિતના તમામ પંથકમાં વરસાદી ઝાપટા જોવા મળ્યા છે. કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ વરસ્યો. ભર શિયાળામાં ચોમાસા જેવી પરિસ્થિતિ સર્જાઈ. તુવેર, ઘઉં, ચણા, ડાંગર સહિતના પાકને મોટું નુકસાન થયું. પશુપાલકોએ ઘાસચારો બચાવવા તાડપત્રીનો સહારો લીધો. વધુ વરસાદ પડશે તો ઘાસચારો પલળી જાય તે પ્રકારની સ્થિતિ ઉદ્ભવી છે. કમોસમી વરસાદને પગલે જગતનો તાત ચિંતાતુર બન્યો છે. આજે તુવરના પાકને બહુ નુકસાન જાય છે. ફૂલની સીઝન ચાલુ છે, બધા ફૂલ ગળી જવાના અને ચણા ઉગવાની શરૂઆત થાય અને વરસાદ પડે ચણા બી નિષ્ફળ જવાના, કારણ કે ફરી ચણા થાય નહીં. ઘઉંની વાવણી લીટ પડવાની અને ઘઉં બીજા આરવાનું થઈ ગયું છે, પણ વરસાદ પડવાથી નુકસાન બહુ થવાનું છે અને ઘાસ ચાલુ પડી ગયો છે. હવામાન વિભાગની આગાહીના લીધે વરસાદ શરૂ થયો છે. હવે અનંત વરસાદ પડે છે એના લીધે અહીંયા ઘડી અમારા ખેતીના પાકને મોટું નુકસાન છે. જે લોકોએ ઘઉંની વાવણી કરી છે એ ચણાની, એ હવે ઊંઘે નહીં વરસાદના લીધે, અને જે હવે પછીની વાવણી કરવાની છે તો જમીન વરાપે નહીં, એટલે જે ખેતી બી મોડી પડશે. ઘાસ ચારો બિલકુલ પડી ગયો છે. ખેતરોમાં કેટલી જગ્યાએ ડોગર છે, તુવર છે, કપાસ છે, એ પાક બી નિષ્ફળ છે. ઈયળોના લીધે નુકસાન થશે. હવે અમે ડેરી ઉપર ચાલતો અમારો ધંધો છે. ઘાસ હવે પશુ માટે કરથી લાવવું એ મોટા મોટો પ્રશ્ન છે. સરકાર આ માટે કોઈક વિચારણા કરે એવું ખેડૂતો ઈચ્છે છે. હવામાન વિભાગની આગાહીને લઈને મહીસાગર જિલ્લામાં વહેલી સવારથી કમોસમી વરસાદ છે તે વરસી રહ્યો છે. હાલ આપને દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરીશું. કેટલાક ખેડૂતોનો જે ઘાસચારો છે તે હાલ અહીંયા જે વરસાદની અંદર છે તે પલળી રહ્યો છે. ખેડૂતોએ જે તેઓની પાસે જે સગવડ હતી, જે તાટપટી સહિતની જે સામગ્રી હતી તે પણ ક્યાંક ને ક્યાંક મૂકી છે ઉપર, પરંતુ આજુબાજુથી જે ઘાસચારો છે તે કમોસમી વરસાદમાં પલળી રહ્યો છે. જે પ્રકારે વાત કરીએ તો ખેડૂતોને હાલ ખેતરમાં પણ ઉભો પાક જેવો કે ચણા, જુવાર, ડાંગર સહિતના જે પાકો છે તે પણ કરવામાં આવે છે, પરંતુ હાલ હવામાન વિભાગની આગાહીને લઈને મહીસાગર જિલ્લામાં જે રીતે વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે જેને લઈ હાલ ખેતરોની અંદર ઉભા પાકને નુકસાન પણ જોવા મળી રહ્યું છે. ત્યારે આ લગ્ન સિઝન પણ સાથે સાથે ચાલી રહી છે, ત્યારે લગ્ન સિઝનમાં પણ ક્યાંક ને ક્યાંક લગ્નની અંદર પણ જે ભંગ પડ્યો હોય તેવા હાલ આ દ્રશ્યો મહીસાગર જિલ્લાના જોવા મળી રહ્યા છે. એક વખત ફરીથી આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશું. આ જે ઘાસચારો છે તે આ ખેડૂત લુણાવાડાથી કારવા, જે 5 કિમી દૂર આવેલું ગામ છે કારવા, તે ગામના જે 24 કલાકની ટીમ પહોંચી છે ત્યારે આ જે ખેડૂતો છે તેઓને આ ઘાસચારો મૂકવા માટેની કોઈ અન્ય જગ્યા પણ નથી, જેને લઈને ચાટપટ્ટી સહિતની વસ્તુઓ છે તે મૂકી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ વરસાદની અંદર ઘાસચારો પલળી રહ્યો છે. સાથે ઉભો પાક જે ચણા સહિતનો, જે ડાંગર સહિતનો જે પાક છે તે પણ ક્યાંક ને ક્યાંક નુકસાન જવા માંગી રહ્યું છે. ભદ્રપાલસિંહ સોલંકી, જી મીડિયા, મહીસાગર.